ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે અને અત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આણંદપુર ગામની સ્થિતિ છે તે કફોડી બની છે. આ આણંદપુર ગામના વાડી વિસ્તારનો કૂવો છે અને કૂવાનું પાણી છે તે બિલકુલ ઉપર છે. જુઓ, સામાન્ય રીતે કૂવામાંથી પાણી બહાર લાવવા માટે ખેડૂતો છે તે મોટરનો ઉપયોગ કરતા હોય છે અને એ મોટર દ્વારા એના ખેતરને પાણી પાતા હોય છે, પરંતુ અહીંયા કંઈક ઊંધું અને અલગ ઉલટી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ જુઓ, આ કાંઠો છે જે વન્ય પ્રાણીઓ આની અંદર ન ખાપકે તે હેતુથી જમીનથી 5 ફૂટ ઊંચો બનાવવામાં આવે છે, પરંતુ આ કાંઠાની બિલકુલ આપ જુઓ આ સંપૂર્ણ પાણી છે જે કૂવો છે તે ભરાઈને તેનું પાણી છે તે હવે બહાર આવી રહ્યું છે. આ માત્ર એક કૂવો નહીં પરંતુ આ ગામ આખાની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે. 1000 થી પણ વધારે વીઘા જમીનમાં જે ખેડૂતોનું વાવેતર છે આ વાવેતર હાલ પાણીમાં છે. આ તમામ ખેડૂતોના પાકો છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે અને અત્યારે પણ ખેડૂતોના ખેતરોમાં સતત પાણી છે તે ભરેલું રહે છે, જેના કારણે આ ગામને ખૂબ મોટો ફટકો પડ્યો છે. આ ગામના ખેડૂતો હાલ કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે. ગીર સોમનાથ જિલ્લાના આણંદપુર ગામે જે ખેડૂતો છે તેણે મગફળી લણવાના પ્રયાસ કર્યા છે, જેના મગફળી છે તે ખેતરમાં પડી છે, તેને બહાર નથી કાઢી શકાતી. પરંતુ જે ખેડૂતોની ખેતરની અંદર મગફળી હજી પણ ઉભેલી છે, જેને લણવાની બાકી હતી, પરંતુ ત્યાંની કંઈક સ્થિતિ આ પ્રકારની છે. જુઓ, આ સંપૂર્ણ ખેતર છે તે પાણીથી ખીચોખીચ ભરેલું છે. આ માત્ર આજનું નહીં પરંતુ અહીંયાના લોકોનું, અહીંયાના ખેડૂતોનું કહેવું છે કે ઘણા દિવસથી અહીંયા પર પાણી છે તે સતત આ રીતે ભરાયેલું છે, જેથી કરીને હવે મગફળીનો પાક લેવો પોસિબલ નથી. પરંતુ ચારો બચી જાય તો પશુ છે તેને વર્ષભરનો જે ચારો છે તે થઈ શકે તેમ છે. આ તરફ બતાવીશ. જુઓ, અહીંયા પર આ જે ખેડૂતોએ મગફળી લણવાની હિંમત કરી છે તેની સાથે પણ કંઈક આવું થયું છે. આ એ દ્રશ્યો છે જ્યાં ખેડૂતોએ મગફળી લણવા માટે જેવી જમીનની બહાર કાઢી હતી ત્યાં જ વરસાદ છે તે સતત પડી રહ્યો છે અને આ પરિસ્થિતિ કંઈક ખેડૂતોની જોવા મળી રહી છે. આ સમગ્ર વિસ્તાર છે તે જળબંબાકાર થયો છે. ગઈકાલે પણ અહીંયા પર 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હવે આ પાણી ભરાયેલું છે, પરંતુ ઉપરવાસથી જે અન્ય ખેતરોના પાણી ઉપરવાસથી આવી રહ્યા છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ તરફથી પાણીનો મોટો પ્રવાહ છે તે પણ હવે અહીંયાથી વહી રહ્યો છે. ન તો આમાં પશુનો ચારો બચે તેમ છે કે ન તો ખેડૂતના હાથમાં કશું આવે તેમ છે, જેને લઈને આ સમગ્ર ગામના ખેડૂતો છે તે હાલ ચિંતાતુર બન્યા છે. ભગવાનભાઈ, વરસાદને લઈને શું કહે? વરસાદને લઈને તો સાહેબ આમાં તમે નજરે જોશો બરાબર, આજે અવિરત 15 દિવસથી વરસાદ એકધારો ચાલુ છે. ખેડૂતોએ બધાએ મગફળી લણવાનો સમય આવી ગયો છે એટલે લણવાની તૈયારી કરી છે, બરાબર લણવાની તૈયારી કરી છે અને ખેડૂતોએ ખેતરમાંથી પાકને ઉપાડી અને બહાર ઢગલા કર્યા છે અને વરસાદ ઓછો તો પાછો 2 થી 3 ઇંચ વરસાદ પડતાને કારણે સમગ્ર ખેતરમાં પાણી અને સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. આ વિશે હું સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરું છું કે ખરેખર પેકેજ જાહેર કરે તો કોઈ વ્યવસ્થિત પેકેજ જાહેર કરે કે જેથી ખેડૂતો આપઘાત કરવાની પરિસ્થિતિમાં ન રહે અને ખેડૂતોનો જીવ બચી જાય. કારણ કે અમે આજે 10 દિવસે આ વાડી આવ્યા છે, કારણ કે 10 દિવસ સુધી આમાં વરસાદ સતત ચાલુને કારણે અમે વાડી આવવાનું પણ ટાળી દીધું છે. સાહેબ, કૂવામાંથી સતત મોટર વિના મોટર વિના લાઇટે 2 મોટરનું પાણી કૂવામાંથી બહાર નીકળે છે સમગ્ર વિસ્તારમાંથી અને એ તમામ પાણી છે એ નદીમાં ભેગું થાય છે. અહીંયા તમે સ્થળ ઉપર જાજો અને નદી ઉપર જઈને રોડ ઉપરથી જે પાણી વહે છે એ રોડ ઉપર તમે જોજો, સરકારશ્રીને ધ્યાન દોરજો. અને અમે એટલી અપીલ કરીએ છીએ કે જે પણ કામ કરે સરકાર એ ખરેખર ખેડૂત લક્ષી કરે અને ખેડૂતના હિતમાં જાય એવા પ્રયત્ન કરે એવા તમામ આગેવાનોને મારી નમ્ર વિનંતી છે.